આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે સ્વયંસ્ફુરિત આપમેળે થતી પ્રક્રિયામાં પ્રેરક બળ કયું એ શોધવા પ્રયત્ન કર્યો. એમાં ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણ લીધા, એના ગ્રાફ જોયા. એમાં આપણે એવું સાબિત કરતા હતા અથવા તો એવું માનતા હતા કે કદાચ એન્થાલ્પીનો ઘટાડો એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે પ્રેરક બળ હોઈ શકે, પરંતુ એવું ના મળ્યું. કારણ કે ઉષ્માનો વધારો પણ થતો હતો, એવી કેટલીક પ્રક્રિયાઓ હતી એ પણ આપમેળે થતી હતી. એટલે આપણે જે વાત કરી કે ભાઈ એચ એટલે કે એન્થાલ્પીનો ઘટાડો એ શું પ્રેરક બળ હોઈ શકે, તો એ તો આપણે જોયું કે ઉષ્માનો વધારો અને ઘટાડો બંને થતા હતા. એટલે હવે આપણે આગળ જોઈએ તો ડેલ્ટા એચ ઝીરો થાય એટલે કે એન્થાલ્પીનો કોઈ ફેરફાર જ ના થાય, ઉષ્મા વધે પણ નહીં કે ઘટે પણ નહીં. હવે એવી પ્રક્રિયા લઈને જોઈએ કે આપમેળે થાય છે કે નહીં, બરાબર. તો અને આપમેળે થાય તો કયા પ્રેરક બળને આધારે થાય છે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, એક પાત્ર લીધું છે મેં, એમાં હવે હું એને બે ભાગ કરું છું. આ જે ભાગ છે એ પાત્રને બે સરખા ભાગમાં વહેંચી દે છે એવું માની લઈએ. હવે આ ભાગ છે એમાં કોઈ વાયુ છે, આ ભાગ છે એમાં કોઈ વાયુ છે, ધારો કે આ વાયુ એ છે, આ વાયુ બી છે. હવે આ પાત્રની અંદર અહીંયા વચ્ચે સ્લાઇડ થઈ શકે એટલે ખસી શકે એવું એક મેં સાધન મૂકેલું છે, પ્લેટ જેવું. અત્યારે બંને જુદા જુદા છે. અત્યારે હું આ બાજુથી આ ભાગમાંથી હું હાથમાં મુઠ્ઠી ભર અથવા કોઈ પાત્રની અંદર કંઈક ટેસ્ટ ટ્યુબની અંદર અથવા ફ્લાસ્કમાં લઉં તો મને એમાં જેટલા કણો હશે બધા કયા વાયુના મળવાના, એ વાયુના મળવાના. બી વાળા પાત્રની અંદર હું એમાં મૂકું કોઈક વસ્તુ અને એમાંથી હું કણો લઉં તો મને બધા કયા મળવાના, બીના જે બી વાયુ છે એના જ કણો મળવાના, બરાબર. ઓકે, હવે હું આવું ખસેડી લઉં છું. હવે મેં એને ખસેડી લીધું તો શું થશે? હવે આખું ખસેડી લઉં તો આપમેળે કંઈક રિએક્શન થશે. રિએક્શન એટલે કે હવે હું આ ખસેડી લઉં તો આ બંને એકબીજામાં પ્રસરણ પામશે, એટલે કે બી ના જે અહીંયા હતા ને અને એ ના અહીંયા હતા આ સાઈડ, એની જગ્યાએ એ ના અહીંયા જશે, કેટલા બી ના પણ અહીંયા જશે. આવી રીતે આપમેળે એની જાતે સ્વયંસ્ફુરિત એકબીજા સાથે શું થઈ જશે, પ્રસરણ કરીને મિશ્રણ થઈ જશે. ક્યાં સુધી એ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? કમ્પ્લીટલી મિશ્રણ થઈ જાય ત્યાં સુધી. પછી હવે હું આમાંથી કોઈ પણ જગ્યાએથી આ બી ભાગમાંથી કે એ ભાગમાંથી મુઠ્ઠી અથવા તો કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર હું અણુ લઉં તો ચોક્કસ રીતે કહી શકાશે કે ભાઈ એ એના છે કે બીના છે? ના, હવે તમે ચોક્કસ રીતે નહીં કહી શકો કે એના કેટલા બીના કેટલા, એના જ આવે છે બીના આવે છે. તો
અહીંયા શું થયું? તો અહીંયા એટલા માટે એના જ અણુ આવતા હતા, એ બીના અણુ આવતા હતા કે એ અલગ અલગ પાર્ટની અંદર હતા. હવે જેવું મેં આ વચ્ચેનું જે સ્ટેપ ઉઠાવ્યું એટલે બધા અંદરો અંદર એકબીજા સાથે એવા મિક્સ થઈ ગયા, એની જાતે આપમેળે કોઈ બાહ્ય બળ આપ્યા વગર. હવે અહીંયા તમે જુઓ એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય થઈ ગયો, નથી આને કોઈ ઉષ્મા લીધી કે નથી કોઈ પર્યાવરણને આને આપી. હવે જો ઉર્જાનો ઘટાડો કે વધારો એ પ્રેરક બળ હોય તો અહીંયા તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે, તો અહીંયા તો નથી ઉર્જાનો વધારો કે નથી ઘટાડો, તો અહીંયા આપમેળે પ્રક્રિયા થઈ તો અહીંયા કયું પરિબળ પાર પડ્યું, કયું પ્રેરક બળ હતું? એટલે આપણે કહી શકીએ કે ભાઈ એચનો ઘટાડો કે વધારો અહીંયા છે જ ને, એટલે એ પ્રેરક બળ નથી, બીજું કોઈ પ્રેરક બળ છે અહીંયા. તો અહીંયા તમે જુઓ તો એ બી હવે જે છે ને એ બધી જ રીતે એકબીજામાં મિક્સ થઈ ગયા, એટલે એવું કહી શકાય કે એ ને બી જે છે ને એમાં અસ્તવ્યસ્ત થઈ ગયા, એટલે પહેલા હતા ને એના કરતા વધુ અસ્તવ્યસ્ત થઈ ગયા. એટલે આપણે એક્ઝેક્ટલી કહી ના શકીએ કે એમાં બીના એના કેટલા છે શું છે, કે એના જ આવે છે કે બીના આવે છે. અહીંયા અસ્તવ્યસ્તનું પ્રમાણ ઓછું હતું, જ્યારે મિક્સ કર્યા ત્યારે એ બંનેમાં અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધી ગયું. સમજો હા, આ અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધી ગયું એટલે જનરલી આપણે એવું કહી શકીએ કે પ્રણાલીને અલગ કરી દીધી હોય. અહીંયા જે પ્રણાલી હતી બરોબર, અહીંયા કેવી રીતે અલગ હતી રાઈટ, હવે એને આખી આ પાત્ર આપણે દૂર કરી દઈએ છીએ તો જે પ્રણાલી હતી એમાં અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધે છે. અહીંયા હવે આપણે ડીપમાં જોઈએ કે આ અસ્તવ્યસ્ત પ્રમાણથી એ એવું કયું પ્રેરક બળ છે, એવું કયું અવસ્થા વિધેય છે કે જેના લીધે પ્રક્રિયાઓ આપમેળે તરફ જવાની દિશામાં વધે છે. હવે એ વિધેયની આપણે હવે અત્યારે ચર્ચા કરીએ. જો આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, આપણે જે અવસ્થા વિધેયની વાત કરી રહ્યા હતા એનું નામ છે એન્ટ્રોપી, જેને કેપિટલ એસ તરીકે દર્શાવાય છે. એન્ટ્રોપી નો બેઝિક ખ્યાલ અહીંયા આપેલો છે, પછી ગાણિતિક સૂત્ર એનું જોઈએ, એની સંજ્ઞા જોઈએ, એનો એકમ જોઈએ અને એના ઉપરથી શું પ્રાકથન થાય એ પણ જોઈએ. આપણે પેલા કેટલાક મુદ્દા સમજવા પ્રયત્ન કરીએ. એન્ટ્રોપી છે શું? તેની ડેફિનેશન ચોક્કસ આપી શકાતી નથી, પરંતુ આવી રીતે એને કહી શકાય કે પ્રણાલીમાં ક્રમવિહીનતા, અથવા તો સીધી ભાષામાં કહેવાય તો અસ્તવ્યસ્તતાનું માપ છે. અસ્તવ્યસ્તતા, બહુ સાદું ઉદાહરણ તમને આપું કે ધારો કે ઇમર્જ કરો કે તમે ક્લાસમાં ભણી રહ્યા છો. હવે ક્લાસમાં જ્યારે ભણી રહ્યા તો બધા બેન્ચીસ ઉપર બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી ગોઠવેલા હશે, એક બેન્ચીસ ઉપર બે જણ છે એની પાછળ બેન્ચીસ ઉપર બે, તો એક લાઇનમાં સરસ વ્યવસ્થિત રીતે તમે બેઠા હશો, ટીચર ભણાવતા હશે, તમે એકાગ્રતાથી ભણતા હશો. તો આ વખતે તમારી જે એન્ટ્રોપી છે ને એ ઓછી છે એવું કહેવાય, તમે બહુ વ્યવસ્થિત રીતે બેઠેલા છો, પરંતુ તમારું જે વલણ છે ને એ તમે જોવા જાઓ ને તો લગભગ એવું હોય, કહી શકાય. આપણે જસ્ટ ઉદાહરણ લીધું છે કે તમને વધારે અસ્તવ્યસ્તતા તરફ, અવ્યવસ્થા તરફ જવાનું વધારે વલણ છે તમારું. કેવી રીતે? એ ટીચર છે ને પ્રેરક બળ છે, એ છે ત્યાં સુધી તમે બહુ વ્યવસ્થિત રીતે ભણો છો, પણ જેવો બેલ વાગે રિસેસનો અથવા તો પીરિયડ ચેન્જ થાય અને એ ટીચર બહાર નીકળે, બસ એટલી જે બે મિનિટ મળે અથવા તો રિસેસમાં માહોલ તમે જો બધા અસ્તવ્યસ્ત કેવા થઈ જાય છે. હા, કોઈ બેન્ચીસ ઉપર બેઠો હશે, કોઈ કૂદકો હશે, તમે આખો ક્લાસનો માહોલ જુઓ. તો અહીંયા એવું કહી શકાય કે એન્ટ્રોપી વધી, ટીચર ભણાવે છે એ દરમિયાન એન્ટ્રોપી ઓછી છે, ઝીરો છે એવું નથી, ઓછી છે, થોડુંક અસ્તવ્યસ્ત ચાલે છે, પણ જ્યારે ટીચર હોતા જ નથી ક્લાસમાં અથવા તો રિસેસનો સમય છે ત્યારે એન્ટ્રોપી વધે છે. એટલે આપણે એવું કહી શકાય કે
જે કંઈ દ્રવ્ય અથવા પદાર્થ છે, જે કંઈ સંયોજન છે, એમાં પ્રોપરલી રીતે બધા અણુ કે પરમાણુ બધા ગોઠવણી હોય છે. એ ગોઠવણીમાં જેટલું અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધે, અવ્યવસ્થા જેટલી વધે, એટલી એન્ટ્રોપી વધે. તો અહીંયા એન્ટ્રોપી છે શું? તો પ્રણાલીમાં ક્રમવિહીનતા અસ્તવ્યસ્તતાનું એક માપ છે, એનો માપદંડ છે. ટૂંકમાં જેટલી વધારે અસ્તવ્યસ્તતા તેટલી વધુ એન્ટ્રોપી. તમને એ રિસેસ દરમિયાન ક્લાસમાં જ બધા હોય તો એન્ટ્રોપી વધે છે લેક્ચર કરતા. હવે એ જ વખત એવું કે ચલો તમે બધા ગ્રાઉન્ડ ઉપર આવતા રહો તો ત્યાં તો અસ્તવ્યસ્તતા એનાથી વધે. કેમ? કે તમને સ્પેસ એટલી બધી મળે છે, એટલે તમે જે નાની સ્પેસ હતી એમના કરતા તમે વિશાળ સ્પેસમાં જતા તો અવ્યવસ્થા એનાથી વધે. તો એવું કહેવાય કે ટીચિંગ દરમિયાન એન્ટ્રોપી ઓછી હતી, રિસેસ દરમિયાન ક્લાસમાં હતા ત્યારે એન્ટ્રોપી વધી, મેદાનમાં ગયા તો એના કરતાં પણ એન્ટ્રોપી વધી. અસ્તવ્યસ્તતાનું માપ વધારે છે. તો જેટલી વધારે અસ્તવ્યસ્તતા તેટલી વધુ એન્ટ્રોપી. હવે પ્રક્રિયા જ્યારે થતી હોય, પ્રક્રિયકોમાંથી નીપજો, ત્યારે બે વસ્તુ બને. એ પ્રક્રિયકોમાં જે કંઈ બંધારણ છે એમાં વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ અણુ ગોઠવેલા હોય. નીપજમાં એવું બને કે અસ્તવ્યસ્તતામાં વધારો થતો હોય, એનથી વિરુદ્ધ એ બને કે અહીંયા અસ્તવ્યસ્ત વધારો હોય, નીપજ બને ત્યારે પાછા વ્યવસ્થિત થતા હોય. તો ધારો કે પ્રક્રિયકોમાંથી નીપજો બને અને નીપજોની રચના વધુ અસ્તવ્યસ્ત હોય તો એવું કહેવાય એન્ટ્રોપીમાં વધારો થયો. રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં પ્રક્રિયકોમાંથી જ્યારે નીપજો બને અને જો નીપજોની રચના વધુ અસ્તવ્યસ્ત હોય, કોના કરતા? પ્રક્રિયકો કરતા, તો એવું સમજવાનું કે એન્ટ્રોપીમાં શું થયો? વધારો થયો. એનથી વિરુદ્ધ હોય તો ઘટાડો થયો. હવે જનરલી વાત કરીએ ત્રણ ભૌતિક અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ. તો સ્ફટિકમય ઘન એ જ પદાર્થનું પ્રવાહી સ્વરૂપ, એ જ પદાર્થનું વાયુ સ્વરૂપ. આ સ્ફટિકમય ઘનમાં બહુ વ્યવસ્થિત રીતે અણુઓ એકબીજા સાથે ગોઠવેલા હોય છે. પ્રવાહીમાં એવું વ્યવસ્થિત રીતે એકબીજા સાથે જથ્થામાં જકડી રાખી રીતે હોય છે, બરોબર, પણ સ્પેશિયલ આકારમાં જકડી રાખી રીતે ગોઠવેલા હોતા નથી. એટલે અસ્તવ્યસ્તતાનું પ્રમાણ તમે જુઓ સ્ફટિકમય ઘન કરતાં પ્રવાહીમાં કેવું, તો કે છે એના કરતાં વધારે અસ્તવ્યસ્ત પ્રમાણ. એ જ પ્રવાહીમાંથી વાયુ બનાવે તો અસ્તવ્યસ્તતાનું પ્રમાણ કેવું, તો એના કરતાંય વધારે. તો એવું કહી શકાય કે સ્ફટિકમય ઘન કરતાં પ્રવાહી સ્વરૂપમાં એન્ટ્રોપી વધારે, કારણ કે અવ્યવસ્થા વધારે. પ્રવાહી કરતાં વાયુમાં સૌથી વધારે, તો એન્ટ્રોપીનો ક્રમ સૌથી વધારે વાયુમાં હોય છે, પછી પ્રવાહીમાં હોય છે, પછી ઘનમાં હોય છે. ક્લિયર? સમજવા પ્રયત્ન કરજો. એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપ છે, અસ્તવ્યસ્તતા. તો સ્ફટિકમય ઘન કરતાં પ્રવાહીમાં વધારે, પ્રવાહી કરતાં વાયુમાં વધારે, કારણ કે બધા વાયુના કણ તો અસ્તવ્યસ્ત જ્યાં ત્યાં ફરતા હોય, ઘનમાં વ્યવસ્થિત રીતે એકબીજા સાથે ક્રમબદ્ધ રીતે હોય, બરોબર. તો અહીં ક્રમવિહીનતા વધારે થઈ જાય, એટલે કે એન્ટ્રોપી વધી જાય. હા, હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. કેપિટલ એસ એટલે કે એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. તો દેખીતી રીતે એન્ટ્રોપી ફેરફાર પદથી સ્વતંત્ર છે. કઈ રીત, કઈ પદ્ધતિ, કયો પદ, કયા તબક્કા, એની સાથે એને કોઈ મતલબ નથી. એ પદથી સ્વતંત્ર છે કારણ કે પોતે અવસ્થા વિધેય છે, એટલે જે તે પ્રથમ અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. હવે સમજવાનું છે, આપણે સૂત્ર તરફ જઈ રહ્યા છીએ, કે ઉષ્મા ક્યુ એની અસ્તવ્યસ્તતાની અસર પ્રણાલી પર સીધી થાય. એ કેવી રીતે? તો આપણે એક પાત્રની અંદર પાણી લઈએ, તો હવે જો એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય ઉષ્માથી, બરાબર. એ તમે બર્નર ઉપર મૂકો છો તો ધ્યાનથી જુઓ છો તમે આમ લગભગ સ્થિર જેવું લાગશે, પરંતુ જેવું એને ઉષ્મા આપવાનું શરૂ કરી, બર્નર સ્ટાર્ટ કરીએ આપણે, અને એને ઉષ્મા મળવાનું શરૂ થાય છે, તમે કશું કરતા નથી એને, બરાબર. જેવી એ ઉષ્મા ગ્રહણ કરશે ને અણુ, એટલે આણ્વીય ગતિ વધશે. આણ્વીય ગતિ વધશે એટલે પેલા કણો જે છે, અણુઓ જે છે,
એ હવે અસ્ત વ્યસ્ત વધારે થશે જેટલી ઉષ્મા આપશો છેલ્લે તો જો ઉત્કલમ બિંદુ સુધી પહોંચી જાય તો અસ્ત વ્યસ્ત ક્યાંય એમના ઠેકાણે એક ઉપર ક્લિયર થયું જેમ ઉષ્મા મળે છે ક્યુ તેમ પ્રણાલીમાં અસ્ત વ્યસ્તતા વધે છે એવું કહેવાય કે એન્ટ્રોપી વધે આ તો કેવું છે કે ધારો કે બધા સરસ પ્રાર્થના ચાલતી હોય ને બધા આંખો બંધ કરીને વ્યવસ્થિત બધા બેઠા હોય તો એન્ટ્રોપી ઓછી છે બધા લાઇનમાં ફાઇન વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે ગોઠવેલા છો અને ધારો કે સાપ આવ્યો તો જેવો સાપ આવે એટલે તમારા વિદ્યાર્થીની આણ્વીય ગતિ વિદ્યાર્થી ગતિ કેવી થઈ જાય અસ્ત વ્યસ્ત થઈ જાય તો એ રીતે પેલા ઉષ્મા જે છે ને એ ઉષ્મા એક એવું અને મળે છે આધાર કે એનાથી શું થઈ જાય છે કણો બધા અસ્ત વ્યસ્ત થઈ જાય ભાઈ કેમ થઈ જાય આણ્વીય ગતિ વધે છે સમજો તો અહીંયા ઉષ્મા ક્યુની અસ્ત વ્યસ્તતાની અસર કોના ઉપર પડે છે પ્રણાલી ઉપર એટલે આપણે એવું અહીંયા કહી શકાય કે ભાઈ એસ જે છે ને એસ એ પ્રપોર્શનલ ક્યુ થાય કે નહીં કારણ કે ઉષ્મા વધે તો અસ્ત વ્યસ્તતા વધે અસ્ત વ્યસ્તતા વધે તો એન્ટ્રોપી વધે એટલે એસ પ્રપોર્શનલ ક્યુ હવે અહીંયા ઉષ્મા જે છે ને એનું વિતરણ કોના ઉપર આધાર રાખે ભાઈ તાપમાન પર આધાર રાખે કારણ કે ઉષ્માને વધઘટથી તો તાપમાન ફેરફાર થાય છે તો ઉષ્માનું વિતરણ જે છે કોના ઉપર આધાર રાખે છે તાપમાન પર આધાર રાખે છે એ પણ તમને ખબર છે કે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે તાપમાન ઉપર તો આધાર રાખે છે જ વિતરણ ઊંચા તાપમાને હવે સમજો હવે તાપમાન અને ઉષ્મા બંનેની વાત કરી રહ્યા છે ઊંચા તાપમાને પ્રણાલીની અસ્વ્યસ્તતા નીચા તાપમાન ધરાવતા પ્રણાલી કરતાં વધારે હોય કેશો સાહેબ એમાં શું એ તો ખબર જ છે ને સમજી ગયા તમે કે ભાઈ નીચા તાપમાને કોઈ પદાર્થ હોય અથવા પ્રણાલી હોય એની એન્ટ્રોપી કરતાં ઊંચા તાપમાને રાખેલો જે પદાર્થ છે એ જ પદાર્થ પણ ઊંચા તાપમાને એની એન્ટ્રોપી વધારે હોય ક્લિયર ફરીથી ઊંચા તાપમાને પ્રણાલીની અસ્તવ્યસ્તતા નીચા તાપમાન કરતાં વધારે હોય તો પછી નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાનમાં એન્ટ્રોપી પણ વધારે હોય તો એવું કહી શકાય કે ભાઈ તાપમાન જે છે ને એ પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે એવું પણ કહી શકાય બરોબર ફરીથી સમજો ઊંચા તાપમાને પ્રણાલીની અસ્તવ્યસ્તતા નીચા તાપમાન કરતાં વધારે હોય તો આ તો ઊંચું તાપમાન નીચું તાપમાન થવું બરોબર તો એનો મતલબ જનરલી એવું સમજી શકાય કે ભાઈ તાપમાન જે છે એ કોનું માપ છે તો કે ભાઈ પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે જો તાપમાન અસ્તવ્યસ્ત ગતિ વધારે થાય જો તાપમાન વધે અથવા તો તાપમાન વધે તો અસ્તવ્યસ્ત ગતિ વધારે થાય તાપમાન ઘટે તો અસ્તવ્યસ્ત ગતિ ઓછી થાય તો સરેરાશ માપ થઈ ગયું બરોબર હા હવે આપણે એના સૂત્ર ઉપર જઈએ અને પછી એકમ ઉપર જઈએ તો એન્ટ્રોપીની ટૂંકમાં તમારે આ બધા મુદ્દા યાદ રાખવાના છે બહુ સિમ્પલ છે બુક પ્રમાણે જ મેં લખેલા છે ફટાફટ જોઈ લે એન્ટ્રોપી છે શું તો કે પ્રણાલીમાં અસ્તવ્યસ્તતાનો માપ છે જેમ અસ્તવ્યસ્તતા વધાર એન્ટ્રોપી એટલી જ વધાર પ્રક્રિયકો કરતાં નિપજોની અસ્તવ્યસ્ત વધાર હોય તો એન્ટ્રોપી વધે સ્ફટિકમય ઘન કરતાં પ્રવાહીની એન્ટ્રોપી વધાર એના કરતાં વાયુની વધાર કારણ કે અસ્તવ્યસ્તતા વધે છે એસ અવસ્થા વિધેય છે ડેલ્ટા એસ પથ ઉપર આધાર રાખતું નથી હવે ક્યુ છે એ અસ્વ્યસ્તતાની અસર પ્રણાલી ઉપર સીધી થાય છે ઉષ્માનું વિતરણ તાપમાન પર આધાર રાખે ઊંચા તાપમાને અસ્વ્યસ્તતા વધાર નીચા તાપમાન કરતાં અને તાપમાન છે પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું એક સરેરાશ માપ છે જો હવે આપણે એના સૂત્ર તરફ જઈએ છીએ અને એન્ટ્રોપીના ફેરફાર ઉપરથી કેવી રીતે નક્કી થાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો પ્રતિવર્તી પ્રક્રમ માટે આપણે એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર જોઈએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી આ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રમ માટે શોષાયેલી ઉષ્મા છે અને ટી છે તાપમાન છે એટલે કે એન્ટ્રોપી છે ને એ ઉષ્માના સમપ્રમાણમાં છે પરંતુ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે આ સંબંધ આપણે ખાસ યાદ રાખીશું કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી પ્રતિવર્તીપણે શોષેલી ઉષ્મા છે
જે તે તાપમાને બરોબર જો અચ્છા વ્યસ્ત પ્રમાણમાં અહીંયા કા તાપમાન છે એનો મતલબ એવો થયો કે નીચા તાપમાને પ્રણાલીને તમે ઉષ્મા આપો છો એટલો જ જથ્થો ઊંચા તાપમાને એ પ્રણાલીને આપો એના કરતા નીચા તાપમાને જે જથ્થો આપ્યો છે ને એમાં અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે અને ક્યુ તો આપણે શીખી ગયા કે જેમ ક્યુ આપીશું ઉષ્મા આપીશું એમ આણ્વીય ગતિ વધશે એટલે અસ્તવ્યસ્તતા વધશે અસ્તવ્યસ્તતા વધે એટલે એન્ટ્રોપી વધે એટલે સમપ્રમાણમાં છે એટલે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી તો આ તમારે ખાસ એને યાદ રાખવું પડશે હવે ડેલ્ટા એસ જે છે એ કુલ કેટલું હશે તો ડેલ્ટા એસ કુલ જે છે ને એ ડેલ્ટા એસ પર્યાવરણ પ્લસ ડેલ્ટા એસ પ્રણાલી આપણું યાદ રાખીશું આપણે હું દાખલો ગણીએ છીએ એટલે વધારે ખ્યાલ આવી છે કે પ્રણાલી જે છે પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર આ બંનેનો સરવાળો કરો એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર મળે પ્રણાલી જે રાખેલી છે એમાં શું એન્ટ્રોપી ફેરફાર થાય છે પર્યાવરણમાં શું એન્ટ્રોપી ફેરફાર થાય છે એ બંનેનો સરવાળો કરી એટલે આપણને કુલ એન્ટ્રોપી ફેરફાર મળે હવે આ કુલ એન્ટ્રોપી ફેરફાર ઉપરથી આપણે અનુમાન કરી શકીએ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં બરોબર તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ જો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ એ ઝીરો કરતા મોટા હોય એટલે કે એવું કહી શકાય કે ભાઈ ધન આવે વેલ્યુ આ બંનેનો સરવાળો જે છે ધન આવે ઝીરો કરતા મોટા હોય તો 100% તમે કહી શકો કે પ્રક્રમ જે છે અથવા તો જે પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત છે જો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ એ ઝીરો કરતા નાના હોય એટલે કે ઋણ કિંમત આવતી હોય આનો મતલબ એવો થાય કે પ્રક્રમ અથવા તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને જો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય એટલે કે શૂન્ય આવે બંનેનો સરવાળો એવું કહી શકાય કે પ્રક્રિયા સંતુલનમાં છે જો ફરીથી સમજી લઈએ આપણે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપન ટી આ ડેલ્ટા એસ બધા માટે ગણાય પ્રણાલી માટે અને પર્યાવરણ માટે તો કુલ ડેલ્ટા એસ કેટલો હોય પર્યાવરણ વત્તા પ્રણાલી હવે આ બંનેનો સરવાળો જો ઝીરો કરતા મોટો હોય તો તમે કહી શકો પ્રક્રિયાની જાતે થશે આપણે કશું કરવાની જરૂર નથી પરંતુ આ બંનેનો સરવાળો જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં બહારથી કોઈક પ્રેરક બળ આપવું પડશે અને બંનેનો સરવાળો શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એટલે તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ આટલા તાપમાને બરફ છે તેની જાતે ઓગળશે કે નહીં તો તમારી બરફની એન્ટ્રોપી અને પર્યાવરણની એન્ટ્રોપી બરફ એ પ્રણાલી થશે પ્રણાલી એન્ટ્રોપી તાપમાનની જરૂર પડશે રાઈટ અને ઉષ્માની જરૂર પડશે તો એ તાપમાન અને ઉષ્માના ગુણોત્તરથી તમે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર ગણશો પર્યાવરણનો એન્ટ્રોપીનો ફેરફાર કરશો બંનેનો સરવાળો કરશો બંનેનો સરવાળો કરશો ને જો સંખ્યા ધન આવે તો તમે કહી શકશો કે હા આ તાપમાને બરફ આપમેળે પીગળે રાઈટ એવી કોઈ પણ વસ્તુ ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે કે થશે કે નહીં સંતુલનમાં છે કે નહીં એ પણ તમે કહી શકશો સંતુલનમાં આપમેળેનો ફરજ સમજાવી દઉં એ પ્રક્રિયકોમાંથી નીપજ બને આપમેળે જો એન્ટ્રોપી ફેરફાર ધન આવે તો એન્ટ્રોપી ફેરફાર ઋણ આવે કુલ એન્ટ્રોપી ફેરફાર તો પ્રક્રિયકોમાંથી નીપજ આપમેળે નહીં બને એટલે કે એ દિશા પ્રક્રિયકોથી નીપજ તરફ નહીં હોય પહેલામાં પ્રક્રિયકોથી નીપજ તરફ દિશા હશે બીજામાં નહીં હોય
અને જો સંતુલન હોય એટલે કે બંનેનો સરવાળો શૂન્ય હોય તો પ્રક્રિયા એકે દિશામાં નહીં જાય, એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ નહીં બને, નિપજમાંથી પ્રક્રિયકો નહીં બને, બંને સંતુલનમાં હશે. રાઈટ, આપણે આ પાંચ સંતુલનો શીખવાનો છે. આના પછી તો આપણે તમારે એટલું યાદ રાખવાનું છે એન્ટ્રોપીનું સૂત્ર. અચ્છા, એકમ કયો હોય એન્ટ્રોપીનો? તો આનો એકમ શું છે? જૂલ અને કેલ્વિન ઇનવર્સ. એન્ટ્રોપીનો એકમ ઉષ્માનો એકમ જૂલ છે, તાપમાનનો કેલ્વિન. એકમ કયો લઈશું? જૂલ કેલ્વિન ઇનવર્સ. રાઈટ, કિલો જૂલ પણ લઈ શકાય, મોટો એકમ લેવો તો કિલો જૂલ કેલ્વિન ઇનવર્સ. તો આ સ્ટેપ યાદ રાખીશું. ચલો એક્ઝામ્પલમાં તમને પૂછ્યું છે કે એન્ટ્રોપી વધે છે કે ઘટે છે, તો એ ચેક કરી લઈએ. ચલો, પ્રવાહીમાંથી ઘનમાં સ્ફટિકીકરણ પામે, કોઈ પ્રવાહી લીધેલું છે અને આપણે સામાં રૂપાંતર કરીએ છીએ ઘનમાં, તો પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરીએ તો પેલા અણુઓ ગોઠવેલા છે એની અસ્તવ્યસ્તતા વધે કે ઘટે? તમે શીખી ગયા છો એ પ્રવાહીમાં અસ્તવ્યસ્તતા જે હતી ઘનમાં શું થઈ જશે? ઘટે. અને અસ્તવ્યસ્તતા ઘટે તો અહીંયા શું લખાય? એન્ટ્રોપીમાં ઘટાડો થાય કે વધે? તો કે એન્ટ્રોપી ઘટે. હા, ઉલટું હોત, ઘનમાંથી પ્રવાહી તો એન્ટ્રોપી વધે. ચલો, સ્ફટિકીકરણ ઘનનું તાપમાન 0 કેલ્વિનથી 115 કેલ્વિન કરવું છે તો એન્ટ્રોપી વધે કે ઘટે? તો અહીંયા શું થયું? તાપમાન વધ્યું. તો તાપમાન વધે મતલબ ઉષ્મા અંદર વધી હશે, તાપમાન વધે તો ગતિ વધે કણોની, અને ગતિ વધે તો અસ્તવ્યસ્તતા વધે. અને અસ્તવ્યસ્તતા વધે તો એન્ટ્રોપી વધે. એટલે અહીંયા એન્ટ્રોપી વધે છે. આ ભૌતિક વસ્તુ હતી. ચલો રાસાયણિકમાં જુઓ. રાસાયણિકમાં તમારે ખાસ યાદ રાખવાનું, ઘન કરતાં પ્રવાહીમાં એન્ટ્રોપી વધે, પ્રવાહી કરતાં વાયુમાં એન્ટ્રોપી વધે. ચલો, અહીંયા સોડિયમ બાય કાર્બોનેટ છે, NaSCO3 કેવા પદાર્થ છે? સોલિડ છે એટલે ઘન છે. હવે નિપજોમાં શું બને છે? તો કે સોડિયમ કાર્બોનેટ સોલિડ વત્તા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વત્તા 1 મોલ પાણી, વિઘટન થયું. તો હવે પ્રક્રિયકોને નિપજોમાં તમને શું લાગે? અસ્તવ્યસ્તતા ક્યાં વધે? અહીંયા બધો જ પદાર્થ ઘન છે, અહીંયા ઘન છે અને પાછા વાયુ છે. સીધી વસ્તુ છે કે અહીંયા અહીંયા વાયુરૂપ 1 પણ મોલ નથી, બરોબર? જ્યારે નિપજોમાં 2 મોલ વાયુ છે, જો વાયુ 2 મોલ વાયુ હોય તો એન્ટ્રોપી શું થાય? વધે, કારણ કે વાયુની એન્ટ્રોપી વધે, એન્ટ્રોપી વધશે. ચલો અહીંયા જુઓ, 1 મોલ બંને વાયુ છે જો, પણ અહીંયા 1 મોલ વાયુ છે, આ જગ્યાએ 1 મોલ વાયુ છે. અહીંયા કેટલા મોલ થયા? 2 મોલ વાયુ થયા. સીધી વસ્તુ છે, 1 મોલ વાયુ કરતા 2 મોલ વાયુની એન્ટ્રોપી વધારે હોય, કારણ કે અહીંયા 2 મોલ વાયુ છે. એટલે સીધી વસ્તુ, કદ પણ વધારે રોકશે, એટલે અહીંયા શું થશે? એન્ટ્રોપી વધશે. તો આ એન્ટ્રોપીનો એકદમ બેઝિક ખ્યાલ હતો, બરોબર? કે ભાઈ એન્ટ્રોપીથી કેવી રીતે ખબર પડે કે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં? તો એના માટે તમારે પર્યાવરણ અને પ્રણાલી બંનેની એન્ટ્રોપી ગણવી પડે, અને બંનેની એન્ટ્રોપી ગણીને સરવાળો કરો ને જો ધન થાય તો જ પ્રક્રિયા આપમેળે થાય એવું તમે ચોક્કસ રીતે કહી શકો. જો ઋણ થાય તો આપમેળે ન થાય, અને શૂન્ય થાય તો બંને સંતુલનમાં છે એવું કહી શકાય, બરાબર? બીજા આવા સમીકરણો પૂછાય છે કે ભાઈ ઘન એટલે કે ભૌતિક અવસ્થા હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં એન્ટ્રોપી વધે કે ઘટે? બહુ સીધી વસ્તુ છે, સિમ્પલ છે. આપ સૌ, જો તાપમાન વધતું હોય તો વધે, ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ બનતું હોય તો એન્ટ્રોપી વધે, એનાથી વિરુદ્ધ જતી હોય તો એન્ટ્રોપી ઘટે. બીજું કે પ્રક્રિયકમાં વાયુ સ્વરૂપના મોલ તમારે ગણીને આપવાના. વાયુ સ્વરૂપના મોલ જો વધમાંથી ઘટે તો એન્ટ્રોપી ઘટે, અને ઘટમાંથી વધે તો એન્ટ્રોપી વધે, બરાબર? તો અહીંયા સુધી એન્ટ્રોપીની ટૂંકનો જ છે. આટલા મુદ્દા લખશો તો પણ ચાલશે, અને બુક પ્રમાણે તમે આની હેલ્પની મદદથી પણ લખી શકશો.